હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાંથી તહેવારોમાં બંધ રાખેલા હીરાના કારખાનામાંથી 1.83 લાખના હીરા ચોરી થયા હોવાની ઘટના સામે આવી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બંધ હીરાના કારખાનામાં ચોરીની વધતી ઘટના વચ્ચે કતારગામમાં 2 તસ્કરો 1.83 લાખની કિંમતના 440 નંગ કાચા હીરા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કતારગામ મારુતિ એવન્યુમાં રહેતા જેમિશ ગાબાણી કતારગામ બંબાવાડી શ્લોક એન્ટરપ્રાઇઝના પહેલા માળે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવે છે. તહેવારોના કારણે ગત 22 ઓગસ્ટથી કારખાનું બંધ હતું. 28 સવારે જેમિશભાઈ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોવર તૂટેલું જોવા મળ્યું હતું. અહીં 22 સાંજે કારખાનું બંધ કરીને જતી વખતે ભાગીદારે 1,83,760 રૂપિયાની કિંમતના 440 નંગ કાચા હીરાના પેકેટ મૂક્યા હતા. તે ગાયબ હતા. સીસીટીવી ચેક કરતા 28 મધરાત્રે 2:45 વાગ્યે 2 ચોર કારખાનાની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર આવતા અને ડ્રોવર તોડી હીરા ચોરી કરી લઈ જતા દેખાઈ આવ્યા હતા, જેથી કતારગામ પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. પોલીસે સીસીટીવી આધારે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.